કેસર કેરીના પાકમાં સફેદ ફૂગીનો રોગ આવતા ખેડૂતોને માટે આફતના ઓછાએ પથરાવાની ભીતિ. માળિયા હાટીનાના અમરાપુર ગામે મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કેસર કેરીના બગીચા ધરાવે છે. આ વર્ષે આંબાના વૃક્ષમાં મોરની આવક પણ ખૂબ જ મોટી માત્રામાં હોવાથી ખેડૂતોને પાક સારો થવાની ધારણા હતી. પરંતુ ખેડૂતો ઉપર ફરી પણ આફતના ઓછાએ પડ્યો હોય તેમ આંબાના વૃક્ષમાં સફેદ ફૂગીનો ઉપદ્રવ વધતા મોર બળવા લાગ્યા છે. તેના કારણે કેસર કેરીનું બંધારણ ખાખડીના રૂપમાં થતું હોય છે તે બળી જવાના કારણે ખેડૂતોને કેસર કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતો ઉપર જાણે કે કુદરત રૂઠી હોય તેવી રીતે દરેક પાક ઉપર કોઈ ને કોઈ આફતના ઓછાએ પડવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આંબાના બગીચામાં સફેદ ફૂગ આવવાના કારણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, પણ કોઈ વળતર મળતું ન હોવાથી ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે એગ્રીકલ્ચર નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે જંતુનાશક દવાનો ઉપયોગ સાથે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે કુદરતી આફત સામે ખેડૂત લાચાર બનીને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યું છે. રિપોર્ટર વિજય ગોહિલ, માળિયા હાટીના. મારું નામ રસિકભાઈ કોદાવલા, બીએસસી એગ્રી, રવિરાજ એગ્રો સેન્ટર, અમરાપુર ગીર. હવે ઘણા 2 વર્ષ થયા આંબાના પાકમાં સફેદ ફૂગનો એટેક બહુ આવે છે, મધ્યાનો એટેક બહુ આવે છે, જેથી કરીને ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થાય છે. ને ઘણા બધા ખેડૂતો અહીંયા આવે છે કે ભાઈ આ દવા છાંટવું, આ દવા છાંટવું. તો અમે ઘણી બધી ભલામણ કરીએ છીએ, ઓર્ગેનિક દવાની ભલામણ કરીએ છીએ, જંતુનાશક દવાની ભલામણ કરીએ છીએ, ફૂગનાશક દવાની ભલામણ કરીએ છીએ, છતાં પણ ખેડૂતો કહે છે કે આમાં થોડુંક અમને નુકસાની થાય છે, રિઝલ્ટ નથી મળતા. અમે પણ ઘણી વાર સારી સારી દવા આપીએ છીએ, છતાં પણ અમે એને કહીએ છીએ કે અમે કંપનીમાં કીધું છે કે ખેડૂતને જેટલું પણ એનું રિઝલ્ટ સારું મળે અને ખેડૂતને કંઈ નુકસાન ન થાય એ સારી સારી દવા કંપનીને ભલામણ કરી છે, જેથી કરીને સફેદ ફૂગનો અટેક છે એ હાવ નાબૂદ થઈ જાય, ખેડૂતોને કંઈ નુકસાન ન થાય એવું અમે કંપનીમાં પણ ભલામણ કરી છે અને ખેડૂત મિત્રોને પણ જાણ કરી છે. આ વર્ષે શું છે? આ વર્ષે તો થોડોક ફૂગનો એટેક વધારે છે. અટાણે આંબામાં 2-3 વર્ષે ટૂંકમાં 2-3 વખત સ્પ્રે થઈ ગયા છે. સફેદ ફૂગનો એટેક બહુ દેખાય છે અત્યારે આંબામાં. ઠારને ઝાકરના હિસાબે આ થોડુંક વાતાવરણ પલટોના હિસાબે થોડુંક પ્રશ્ન ઘણા ઊભા થયા છે. અત્યારે તો મોસ્ટ ઓફ કોન્ટાપ છાંટી રહ્યા છે ખેડૂત, મધ્યાની દવા છાંટી રહ્યા છે. એને કોન્ટાપથી પણ ઊંચા બધા પાવડર આવે છે એનો પણ એટેક સ્પ્રે કર્યા છે. તો પણ ખેડૂત થોડા એમ કહે છે થોડુંક હજી સારી કંપનીની દવા નથી, કંપનીનો કંઈક ભલામણ કરો, સાહેબોને કયો. એ બધી કંપનીમાં પણ અમે ભલામણ કરી છે કે આના ખેડૂતને સારી દવા મળે અને સારું વળતર મળે એવું અમે આશા રાખીએ.